ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ અગિયાર સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણના પ્રશ્ન ચારથી અભ્યાસ કરીએ વૃક્ષારે એક મીટર બે મીટર અને દોઢ મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો જો તેને પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેને કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે તો અહીંયા આપણને એક પેટી આપેલી છે હવે પેટીની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ ત્રણે આપેલી છે હવે શું કહે છે કે પેટીને બહારથી પેટીને ક્યાં કરવાનું છે રંગ તળિયા સિવાયને બધેથી રંગ કરવાનો છે એટલે કહેવાનો મતલબ કે ત્ર તળિયામાં એકલો રંગ કરવાનો નથી પછી બધી ચારે ચાર બાજુઓ અને ઉપરની બાજુ બધે એને રંગ કરવાનો છે તો કેટલામાં રંગ કર્યો હશે એ શોધવાનું છે તો સૌથી પહેલાં આપણે આ લંબઘન આકારની પેટી છે તો એ પેટીનું આપણે લમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર મૂકી પેટીનું પૃષ્ઠફળ શોધીએ આગળના દાખલામાં આપણે લમઘનનું પૃષ્ઠફળ શીખી ગયા હવે પેટીનું કુલ પૃષ્ઠફળ લમઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું આવે તો બે કોશમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ તો અહીંયા એલ બી એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાય બી એચ એટલે પહોડાઈ ગુણ્યા ઊંચાઈ અને એચ એલ એટલે લંબાઈ ગુણ્યા ઊંચાઈ તો અહીંયા લંબાઈ કેટલી આપેલી છે બે મીટર તો અહીંયા બે ગુણ્યા પહોળાય છે એક મીટર તો એક પછી વધતાનું ચિહ્ન ખ્યાલ ના આવે તો કૌશ કરી દેવાનું એટલે ગુણાકાર અને સરવાળાનું ચિહ્ન ભેગું થાય નહીં પછી અહીંયા છે પહોડાઈ એક મીટર અને ઊંચાઈ છે એક પોઈન્ટ પાંચ મીટર વત્તા લંબાય છે બે મીટર અને ઊંચાઈ છે એક પોઈન્ટ પાંચ મીટર તો આ રીતે લંબાઈને પહોળાઈ પહોળાઈને ઊંચાઈ ને ઊંચાઈ લંબાઈને ઊંચાઈ આ રીતે ગુણાકાર કરવાનો છે તો હવે ગુણાકાર કરીએ બે એકા બે વત્તાના વત્તા એક પોઈન્ટ પાંચ એટલે એક પોઈન્ટ પાંચ વત્તાના વત્તા અને એક પોઈન્ટ પાંચ બે એટલે ત્રણ દોઢ દોઢ એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ બે કરીએ એટલે આપણને ત્રણ પંદર દુ ત્રીસ ને એક પોઈન્ટ કાપો એટલે ત્રણ થાય અને દોઢ ગુણ્યા દોઢ કરો તો પણ બે એટલે કે ત્રણ મીટર થાય હવે આ ત્રણનો સરવાળો કરીએ એટલે ત્રણ ને એક ચાર ચાર ને બે છ છ પોઈન્ટ પાંચ છ પોઈન્ટ પાંચનો આપણે બે વડે શું કરવાનું ગુણાકાર કંસની બહાર જે છે એ ગુણાકારનો સંબંધ છે તો છ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે કે છ દુ બાર ને અડધો અડધો એક એટલે તેર મીટર સ્ક્વેર આપણને પૃષ્ઠફળ મળ્યું હવે આ છે આખાનું પૃષ્ઠફળ મળ્યું એટલે કે આખી પેટીનું પૃષ્ઠફળ મળ્યું હવે આપણે શું કરવાનું છે તો તળિયાના ભાગમાં રંગ કરવાનો નથી તો પહેલાં તો આપણે તળિયું કેટલું છે એટલું શોધી નાખવું પડે તો તળિયાનું ક્ષેત્રફળ પણ શોધવું પડે તો તળિયાનું ક્ષેત્રફળ બરાબર તળિયું લંબચોરસ ચોરસ આકારનું આજે ઉપરથી દેખાય છે એવું નીચે હોય એટલે લંબચોરસ આકારનું હોય એટલે સૂત્ર શું મૂકવાનું લંબાઈ ગુણ્યા પહોળાય એટલે કે બે મીટર ગુણ્યા એક મીટર તો બે એકા બે મીટર સ્ક્વેર તળિયાનું ક્ષેત્રફળ થાય તો જે આખી પેટીનું જે પૃષ્ઠફળ હતું તેમાંથી તળિયું બાદ કરી દેવાનું એટલે કે તેર માંથી બે બાદ કરો એટલે મીટર સ્ક્વેર તમને પેટીમાં જેટલો રંગ કરવાનો છે એટલો ભાગ મળે તો જવાબ કરીને પછી લખી દેવાનું વૃક્ષારે પેટીના અગિયાર મીટર સ્કવેર પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે ત્યાર પછીનો છે બીજો પાંચમો પ્રશ્ન ડેનિયલ એક લમઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે કેવું છે લમઘન આકારનો ઓરડો છે તેની દિવાલ અને છતને રંગે છે જેની લંબાઈ ને ઊંચાઈ ક્રમશઃ એટલે કે પહેલાં જો લંબાઈ આપી છે તો લંબાઈ પંદર મીટર પહોળાઈ દસ મીટર અને ઊંચાઈ સાત મીટર છે રંગના એક ડબ્બામાંથી સો મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે તો અહીંયા એક એક ડબ્બામાંથી સો મીટર સ્ક્વેર રંગ કરી શકાય છે તો એવા કેટલા ડબ્બા જોઈશે તો આપણે પહેલાં તો કેટલું કેટલા ભાગમાં રંગ કરવાનો છે એ શોધવું પડે એક ક્ષેત્રફળ તો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરવાનું તો જેમ પહેલાં દાખલામાં કર્યું એ જ પ્રમાણે આખો ઓરડો લમઘન આકારનો છે તો લમગન આખા ઓરડાનું પૃષ્ઠફળ શોધી નાખવાનું એટલે કે દિવાલો ચાર દિવાલો આવી ગઈ અને ઉપર છત અને તળિયું બધું જ ભેગું આપણને મળી જાય પછી આપણે શું કરીશું તો આ જે ઓરડાનું પૃષ્ઠફળ શોધવાના એમાંથી જેમ આગળ કરીએ તળિયાનું ક્ષેત્રફળ તળિયામાં આપણે રંગ કરવાનો નથી તો તળિયાનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું તો અહીંયા ઓરડાનું પૃષ્ઠફળ આપણે જેમ લમગન ઓરડાનું પૃષ્ઠફળ આગળ ચાર નંબરના દાખલામાં જે સૂત્ર જોયું એ જ રીતે અહીંયા સૂત્ર મૂકવાનું બે કોન્સમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ એટલે કે લંબાઈ છે પંદર મીટર ગુણ્યા પહોળાઈ દસ મીટર પહોળાઈ દસ મીટર ગુણ્યા ઊંચાઈ સાત મીટર અને સાત ગુણ્યા પંદર એ રીતે હવે ગુણાકાર કરીએ તો પંદરે દાન એકસો પચાસ દસ સત્તા સિત્તેર અને પંદર સત્તા એકસો પાંચ હવે આ ત્રણે સરવાળો કરવાનો એટલે ત્રણસો પચીસ ગુણ્યા બે કરીએ એટલે છસો પચાસ મીટર સ્ક્વેર આપણને મળે તો છસો પચાસ મીટર સ્ક્વેરની અંદર પૂરેપૂરામાં રંગ કરવાનો નથી આ તો આખા ઓરડાનું પૃષ્ઠફળ મળ્યું પણ આપણે આમાંથી તળિયાનું ભાગ બાદ કરી દઈએ એટલે ચાર દીવાલ અને છત મળી જાય એટલે આપણે હવે શું કરીશું તળિયાનું ક્ષેત્રફળ શોધીશું તો તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય તો લંબાઈ પંદર મીટર છે અને પહોળાય દસ મીટર છે તો પંદરે દાન એકસો ને પચાસ મીટર સ્ક્વેર તળ્યું છે એટલું આપણે હવે શું કરીશું આજે આખું પૃષ્ઠફળ મળ્યું ઓરડાનું તેમાંથી એકસો પચાસ પચાસ મીટર સ્ક્વેર બાદ કરી દઈશું તો હવે જો રંગવાનો ભાગનું ક્ષેત્રફળ જેટલા ભાગમાં રંગ કરવાનો છે એટલો તો છસો પચાસ મીટર સ્ક્વેર એમાંથી એકસો પચાસ મીટર સ્ક્વેર બાદ કરી દેવાના એટલે પાંચસો મીટર સ્ક્વેરની અંદર રંગ કરવાનો છે હવે આપણને પ્રશ્નની અંદર શું કીધું છે કે એક ડબ્બામાંથી સો મીટર સ્કવેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાય છે તો એવા કેટલા ડબ્બા જોઈશે તો આપણે પદ મૂકવાનું કે સો મીટર સ્ક્વેર માટે એક ડબ્બો વપરાય છે તો પાંચસો મીટર સ્ક્વેરમાં આપણે રંગ કરવાનો છે તો પાંચસો મીટર સ્ક્વેર માટે કેટલા ડબ્બા જોઈશે તો અહીંયા શું થશે પાંચસો એકા પાંચસો અને ભાગાકારમાં લખીશું સો એટલે કે સો પંચા પાંચસો પાંચ ડબ્બા રંગ જોઈશે આટલા ઓરડાની અંદર રંગ કરવાનો હશે તો પાંચ ડબ્બા રંગ જોઈશે ત્યાર પછી છઠ્ઠો નંબરનો દાખલો છે જમણી બાજુ એટલે કે આ બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે આ બંને કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે અને કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે પાશ્વ પૃષ્ઠફળ કોને કહેવાય પણ તમને સમજાવું છું વધારે છે તે આપણે અહીંયા શોધવાનું છે તો જો અહીંયા બંને ડબ્બાની અંદર જુઓ તો અહીંયા બંને ચિત્રોમાં એક ડબ્બો નળાકાર છે એક ડબ્બો છે એ નળાકાર છે અને બીજો ડબ્બો કયા આકારનો છે તો સમઘન આકારનો છે હવે બંનેમાં સામ્યતા કઈ છે તો સરખ સમાનતા કઈ છે બંનેમાં તો બંનેની ઊંચાઈ જુઓ ઊંચાઈ અહીંયા સાત મિનિટ સાત સેન્ટીમીટર છે ને અહીંયા પણ ઊંચાઈ સાત સેન્ટીમીટર છે તો બંનેમાં સમાનતા શું છે તો બંનેની ઊંચાઈ સરખી છે પછી બંનેમાં તફાવત શું છે કે અલગ શું છે 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 તો એક નડાકાર અને બીજો છે એ સમઘન છે નડાકાર ડબ્બામાં આડી સપાટી વર્તુળાકાર વક્ર છે એટલે કે આ આડી જે સપાટી છે એ વર્તુળાકાર વક્ર છે અને સમઘન ડબ્બામાં બધી એક સપાટી કેવી હોય છે એકરૂપ ચોક્કસ સપાટી એકરૂપ સપાટી છે આ એમની સામ્યતા અને તફાવત બંને આકૃતિમાં છે હવે આપણે પૃષ્ઠફળ વિશે પાશ્વ પૃષ્ઠફળ વિશે સમજીશું તો અહીંયા હવે તમને બંને આકૃતિઓનું પાશ્વ પૃષ્ઠફળ વિશે સમજાવું તો પાશ્વ પૃષ્ઠફળ કોને કહેવાશે તો જેનું તળિયું અને નીચેનો ભાગ જે છે એને ધ્યાનમાં લેવાનું નથી આ નળાકાર આકાર છે તો એનો ઉપરનું ઢાંકણ કો અને તળિયું કહો બંને સિવાયનો જે ભાગ છે એ આ પાશ્વ પૃષ્ઠફળ કહેવાય છે આ સમઘન ડબ્બો છે તો એની બધી બાજુઓ છ છે પણ આપણે જે ઉપરનું ઢાંકણ કાઢી નાખો અને નીચેનું તળિયાનું ઢાંકણ કાઢી નાખો તો શું રહેવાનું ચાર બાજુઓ જ રહેવાની તો આ જે ચાર બાજુઓ છે પાશ્વ પૃષ્ઠફળ એટલે કે તળિયું અને ઢાંકણ સિવાયનો જે ભાગ છે એ ભાગને આપણે પાશ્વ પૃષ્ઠફળ કહીએ છીએ તો બંનેના સૂત્રની અંદર જોઈએ તો જો નડાકાર ડબ્બાના પાશ્વ પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટી જે છે જે વડાંકવાળી સપાટી છે વક્ર સપાટી એના સૂત્રફળનું સૂત્ર છે ટુ પાય આર એચ અને જે સમઘન ડબા અહીંયા ટુ પાય આર જ આપણે અત્યાર સુધી વર્તુળના પરિધનું સૂત્ર તો શીખી ગયા કે ટુ પાય આર પણ આની અંદર આપણે ઊંચાઈ પણ એડ કરીશું ઊંચાઈ જોડે ગુણાકાર કરીએ એટલે એનું પાશ્વ પૃષ્ઠફળનું સૂત્ર થશે એટલે કે વક્ર સપાટી જે છે એટલા ભાગનું અહીંયા ક્ષેત્રફળ મળશે અને જે અહીંયા સમઘન ડબ્બાનું પાછું પૃષ્ઠફળ છે એટલે કે તમે છ બાજુઓ તમે એમ સમઘન ડબ્બાનું પૃષ્ઠ એ શોધતા પૃષ્ઠફળ તો આપણે સૂત્ર શું છે તો સિક્સ એલ સ્ક્વેર મેં તમને પહેલાં બીજા નંબરના દાખલામાં સમજાવ્યું હતું સિક્સ એલ સ્ક્વેર પણ અહીંયા બે બાજુઓ નીકળી જાય છે ઉપરની બાજુ નીચેની બાજુ આપણે શોધવાનું જ નથી તો છની જગ્યાએ શું લેવાના ફોર એલ સ્ક્વેર એટલે કે સિક્સ એલ જે સૂત્ર હતું પૃષ્ઠફળનું એમાંથી પાસો પૃષ્ઠફળનું શું થશે તો ફોર એલ સ્ક્વેર અને અહીંયા આપણે શું કરીશું તો વક્ર સપાટીનું ક્ષેત્ર ટુ પાય આર એચ હવે અહીંયા જુઓ ટુ આ બધા વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ગુણ્યા π બરાબર આપણે લખીએ બાવીસ છેદમાં સાત હવે આર બરાબર શું લખીશું તો અહીંયા જુઓ આપણને ટોટલ આખું સાત સેન્ટીમીટર વ્યાસ આપેલો છે તો વ્યાસનું અડધું ત્રિજ્યા હોય તો અહીંયા ત્રિજ્યા આપેલી નથી તો આપણે શું કરવાનું કે સાત ભાગ્યા બે લખી દેવાના બરાબર એટલે કે વ્યાસનું આ વ્યાસ આપેલું છે એનું અડધું ત્રિજ્યા એટલે આર બરાબર ત્રિજ્યા થઈ ગઈ ગુણ્યા ઊંચાઈ લેવાની છે તો ઊંચાઈ પણ કેટલી આપી છે સાત સેન્ટીમીટર આપેલી છે તો ગુણ્યા સાત હવે આપણે છેદ ઉડાડીએ બરાબર તો અહીંયા જુઓ સાત સાત કટ થઈ ગયા ઉપર નીચે બે બે પણ કટ થઈ ગયા તો શું રહ્યું તો બાવીસ ગુણ્યા સાત તો બાવીસ ગુણ્યા સાત એકસો ને ચોપન સેન્ટીમીટર સ્ક્વેર આપણને નડાકાના પાશ્વ પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું એ જ રીતે આપણે જે સમઘન ડબ્બો છે એનું પણ પાશ્વ પૃષ્ઠફળનું ક્ષેત્ર પૃષ્ઠફળ શોધીએ તો અહીંયા સૂત્ર થશે ફોર એલ સ્ક્વેર એટલે કે ચાર ગુણ્યા એલ બરાબર લંબાઈ લંબાઈ કેટલી છે આની સમઘનની સાત સેન્ટીમીટર છે તો સાતનો વર્ગ તો ચારના ચાર સાતનો વર્ગ એટલે સિત્તું સિત્ત્યુ ઓગણપચાસ તો ઓગણપચાસ ગુણ્યા ચાર કરીએ એટલે એકસો છન્નું સેન્ટીમીટર સ્કવેર આપણને સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ મળ્યું તો હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે બંનેમાંથી કોનું કયા ડબ્બાનું પાશ્વ પૃષ્ઠફળ વધારે છે તો અહીંયા જવાબ કરીને આપણે લખી દેવાનું બંનેમાંથી કોનું સમઘન ડબ્બાનું વધારે છે તો સમઘન ડબ્બાનું પાશ્વ પૃષ્ઠફળ વધારે છે પછી સાત નંબરમાં સાત મીટર ત્રીજ્યા અને ત્રણ મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે એટલે કે શું કરવાનું છે તો એક બંધ નડાકાર બંધ ચોખ્ખું કીધું છે બંધ નડાકાર ટાંકી બનાવવાની છે અને ટાંકી બનાવવા માટે કેટલું પતરું જોઈશે એ ટાંકી બનાવવા માટે કેટલા આપણે ઘણવા ઘણી વખતે પતરાના ડબ્બા નડાકાર આકારના બનાવતા હોઈએ છે તો એ નડાકાર આકારની અંદર કેટલું પતરું વપરાય છે અથવા મોટા પી પીપળા કે બનાવતા હોઈએ છીએ તે પતરું કેટલું વપરાય છે નડાકાર આકારની અંદર એવા પ્ર એવો પ્રશ્ન કરેલો છે તો આપણે એ શોધવાનું છે કે નડાકાર ટાંકી જે બનાવ છે એમાં પતરું કેટલું જોઈશે તો અહીંયા તમે સૌથી પહેલાં આ નળાકાર આકારનું જે પૃષ્ઠફળ ટાંકીની અંદર કેટલું પૃષ્ઠફળ છે શોધવાનું છે એનું સૂત્ર જે છે એ સૂત્રની સૌથી પહેલાં તમને સમજૂતી આપું પછી આપણે દાખલાની ગણતરી કરીશું તો અહીંયા જુઓ કે આપણે એક નળાકાર આ મેં એક નળાકાર આકાર બનાવ્યો ઉપર પણ રાઉન્ડ હોય નીચે પણ રાઉન્ડ આકાર હોય છે બરાબર અને તો અહીંયા તમે જોઓ છો તો નડાકારનું પૃષ્ઠફળનું સૂત્ર કઈ રીતે બન્યું તો તમે આપણે પૃષ્ઠફળ જે આપણે પાશ્વ પૃષ્ઠફળ અત્યારે જોયું તો એનું સૂત્ર શું હતું તો ટુ પાય આર એચ હતું પાશ્વ પૃષ્ઠફળનું જે આ વક્ર સપાટી છે એટલા ભાગનું તો અહીંયા લખવાનું ટુ પાય આર એચ પછી જે ઉપરનું જે ઢાંકણ છે અને તળિયું છે એ નળાકારની અંદર કેવું હોય તો વર્તુળ આકારનું હોય છે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું તો પાય આર સ્ક્વેર તો આજે ઉપરનું ઢાકાનું પાય આર સ્ક્વેર નીચેના તળિયાનું પાય આર સ્ક્વેર એટલે બે વખત આપણે પાય આર સ્ક્વેર લખ્યું એ ઉપરનો ભાગ ને નીચેનો ભાગ વર્તુળ ઢાકારનો હોય છે અને આ જે પાશ્વ પૃષ્ઠ પર વક્ર સપાટી છે એનું સૂત્ર થાય ટુ પાય આર એચ તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો જુઓ ટુ પાય આર એચ વધતા પાય આર સ્ક્વેર પાય આર સ્ક્વેર બે વખત છે તો અહીંયા લખી દેવાના ટુ પાય આર સ્ક્વેર હવે આપણે બંનેની અંદરથી સમાનતા જે હોય આપણે કોમન બહાર કાઢીએ તો જુઓ બંને બાજુ ટુ છે તો ટુ બહાર કાઢ્યા બંને બાજુ પાય છે તો પાઈ બહાર કાઢ્યા બંને બાજુ આર છે તો આર બહાર કાઢ્યા અહીંયા આર બે વખત છે તો આપણે એક એક અહીંયા છે તો એક બહાર કાઢી લીધો તો અહીંયાથી શું રહ્યું એચ રહ્યો વત્તાના વત્તા ને અહીંયાથી એક બાર આર બહાર જતો રહ્યો તો એક તો રહ્યો એક આ જે નડાના પૃષ્ઠફળનું સૂત્ર તમને મળી ગયું તો આ તમને સૂત્ર કઈ રીતે બન્યું એના વિશે સમજૂતી આપી કે આ રીતે સૂત્ર તમારું બને છે કે નડાકાનું પૃષ્ઠફળનું સૂત્ર ટુ પાય આર એચ વત્તા આર તો અહીંયા આપણે આર વત્તા એચ લખો તો એચ વત્તા આર લખો બંને વસ્તુ સેમ જ છે તો અહીંયા આપણે હવે ગણતરી કરીએ તો ટુ પાય બરાબર બાવીસ છેદમાં સાત ગુણ્યા આર બરાબર અહીંયા આપણને શું આપ્યું છે ત્રિજ્યા સાત મીટર આપેલી છે તો ત્રિજ્યા બરાબર સાત લઈશું કૌશમાં આર બરાબર ફરીથી સાત લઈશું અને એચ બરાબર ઊંચાઈ આપી છે ત્રણ મીટર તો અહીંયા ઊંચાઈ લખવાની ત્રણ મીટર જેમ આપેલું છે એમ બધું અહીંયા આપણે અંક મૂકવાના પછી અહીંયાથી આપણે છેદ ઉડાડી દઈએ સાત વત્તા ત્રણ દસ ચુમ્માલીસ ગુણ્યા દસ કરી એટલે ચારસો ને ચાલીસ મીટર સ્ક્વેર આપણને પતરું જોઈશે એવું જવાબ મળ્યો પૃષ્ઠફળ મળ્યું એટલે એટલું જ પતરું જોઈશે તો આમ બંધ નળાકાર ટાંકી બનાવવા ચારસો ચાલીસ મીટર સ્ક્વેર ધાતુનું પતરું જોઈશે તો આ રીતે આપણે પ્રશ્ન ચારથી સાત અહીંયા સમજાવ્યું દરેક દાખલામાં સમજણ પડી હશે ના જ ના સમજાય તો જરૂરથી કમેન્ટ કરીને જણાવશો આભાર